બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાથી ઉત્તર ગુજરાતમાં માલની હેરાફેરી કરતા પિકઅપ ડાલાના ચાલકોને પોલીસ દ્વારા ડોક્યુમેન્ટ હોવા છતાં કન્નડગત કરાતી હોવાના આક્ષેપ સાથે સરકારને રજૂઆત કરવામાં આવી હતી રાજ્યમાં ડીસા શહેર બટાકા નગરી તરીકે ઓળખાય છે ત્યારે ડીસાના વેપારીઓ અનેક ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા છે દરરોજ હજારો વાહનો ડીસાથી ઉત્તર ગુજરાત તથા સમગ્ર ગુજરાતમાં હોય છે ત્યારે માલની હેરાફેરી કરતા ડાલાના ડ્રાઈવરો અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ડીઝાથી ડાલાના ડ્રાઈવરો દ્વારા અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં માલની હેરાફેરી કરતા રસ્તામાં ઉભી રહેતી ટ્રાફિક પોલીસ દ્વારા તમામ ડોક્યુમેન્ટ હાજર હોવા છતાં ડ્રાઈવરો પાસેથી ગેરકાયદેસર રીતે એન્ટ્રીના બહાના હેઠળ કન્નડગત કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમજ ડાલા ચાલકો એન્ટ્રી ના આપતા પોલીસ દ્વારા પિકઅપ ડાલાને ડિટેઈન કરી હજારો રૂપિયાનું મેમો આપવાને કારણે ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે જેને કારણે પિકઅપ ડાલા એસોસિએશન ડીસા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા સરકાર સમક્ષ માંગ પૂરી ન કરવા પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી અમે લોકો ડીસામાં દોઢસો થી બસો પિકઅપ વાળાનું એસોસિએશન છે અમારે બરાબર હવે અમારે ડીસાથી પહેલમપુર મહેસાણા અમદાવાદ ક્યાં પણ સ્થળે જઈએ તો ધારો કે પાલમપુરનું હજાર રૂપિયા ભાડું હોય તો પાંચસો રૂપિયા ડીઝલ પાંચસો રૂપિયા પાવતી બરાબર હવે આ રીતે હજાર રૂપિયા ભાડામાં જો પાંચસો પાંચસો પોલીસવાળાને આપવાના હોય તો અમારે ઘર કઈ રીતે ચલાવવું ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું ઘરના ગાડી ઘરના મકાનના ભાડા ભરવા કે ગાડીના હપ્તા ભરવા કે છોકરાની ફીસ ભરવી કઈ રીતે અત્યારે બહુ વિકટ પરિસ્થિતિ અમારા લોકોને ઊભી થઈ છે હવે પોલીસવાળાને અમે એમ કહીએ કે સાહેબ અમે આ પાવતી પાંચસો શાની હોય છે તો કે સરકારે અમને ટાર્ગેટ આપ્યું છે ગુજરાત સરકારે અમારે કોઈ પોલીસનો વિરોધ નથી અમારે ખાલી ગુજરાત સરકારનો વિરોધ છે કે સરકારે અમે અમારા લોકો ગાડીઓવાળાને શું કાં મારવા મારવાથી જેમ કે ભાઈ પાવતી પાવતી ના હોય તો મેમો લઈ જાઓ મેમો અમારે દસથી બાર હજારનો મેમો પડે છે મેમો ના હોય તો ત્રણસો રૂપિયા રોકડા આપીને જાઓ પાલનપુર ત્રણસો આપીએ મહેસાણા ત્રણસો આપીએ અમદાવાદ ત્રણસો આપીએ એટલે અમદાવાદમાં આઠથી દસ સર્કલ હોય એટલે અમારે ત્રણ હજારના ભાડામાં અમે ઘરે આવીએ ત્યારે બસો રૂપિયા અમારા ઘરના મૂકવાના હોય એટલે આ રીતના કારણ થઈ અને આજે અમારે બે મહિનાથી ડાલા ડાલાના પૈડા થંભાવી દીધા છે રજૂઆત અત્યારે આ શ્રી મુખ્યમંત્રીશ્રીને કરી રજૂઆત એસપી સાહેબ પાલનપુર એસપી સાહેબ પાટણ એસપી સાહેબ મહેસાણા લાંચ લાંચ રિસોદ બ્યુરો અમદાવાદ ડફનાળા આ જગ્યાએ અમે અરજી કરી છે હવે આનું ઉકેલ નહીં આવે તો પછી ગાડીઓવાળા ભૂખ હડતાળ અને પૈડા થંભાવી દેશે અને હાઈવે જામ કરી દેશે હા બે મહિના કોરોના વાયરસના બે મહિના લોકડાઉન હતું અને ત્રણ મહિનાથી અનલોક થયેલું છે અત્યારે અને થોડા માડ માંડ ધંધા ખુલેલા છે જેના કારણે અત્યારે અમારી ગાડીઓ છેલ્લા પાંચ મહિનાથી પડી છે થોડા ટાઈમથી પંદર દિવસ થોડા માટા ધંધા ખુલ્યા છે અમારા અને થોડા ઘણો ધંધો કરીએ છીએ એની અંદર પોલીસની બહુ હેરાનગતિ છે અમારે પોલીસનો કોઈ વિરોધ નથી અમારે અમારે ગુજરાત સરકારનો વિરોધ છે અમે અહીંથી માલ ભરીને જઈએ છીએ ગમે તે અમારું પાલનપુરનું હજાર રૂપિયા ભાડું હોય કે મહેસાણાનું બે હજાર ભાડું હોય કે અમદાવાદનું ત્રણ હજાર ભાડું હોય એના એ અંદર ડીઝલ ખર્ચાની અંદર અને પોલીસની પાવતી અને આ ખર્ચાની અંદર અમારું પૂરું થઈ જાય છે અને અમારા ઘરના બસો પાંચસો મૂકીને આવવા પડે છે પછી ગુજરાત સરકારને ભારત સરકારનું એવું ગાઈડલાઈન હતી કે ભાઈ એકત્રીસ ડિસેમ્બર સુધી પાવતી તમારે કે ચલો ભાઈ આ પીયુસી પૂરી થઈ કોઈ પણ ડોક્યુમેન્ટ પૂરા થયા હોય તો તમારે કોઈ પાવતી લેવી નહીં બરાબર તો ચાલો કાલને કાલે અમારી પીયુસી પૂરી થયેલી હતી તો ભારત સરકારે એવું રજૂઆત કરેલી છે કે ભાઈ તમારે કોઈ કા ગાડીના કોઈપણ ડોક્યુમેન્ટ પૂરા થયેલા હોય તો તમારે કોઈ પણ પાવતી પાવતી લેવી નહીં જેનું બાનું ગાડીને મને આ પાંચસો રૂપિયાની કાલે પાવતી આપેલી છે રાજપીપળા પોલીસ ની અંદર અમારી માંગણી એવી છે કે ગુજરાત સરકાર આગળ આઈજી સાહેબ ને અને જે જિલ્લા જિલ્લાના એસપી સાહેબોને રજૂઆત કરે અને અમે મધ્યમ વર્ગી છીએ અને અમને બહુ અમારું ગાડીઓ ગુજરાન ચાલે છે અમારું બરાબર કે જેથી અમને હેરાનગતિ ઓછી કરવામાં આવે અને અમારા કામ ધંધા ચાલે ને અમારો રોજગાર રોજગાર ચાલે ને પરિવાર અમારે પાવતીઓ બંધ કરાવી જોઈએ અને એમનો ટાર્ગેટ પૂરો કરવાનો પાંચસો ની જગ્યાએ સો રૂપિયાની પાવતી કરે તો અમને થોડા ઘણું તો અમે પ્રેમથી લઈ લેશું અને એમનો ટાર્ગેટ બી પૂરો કરાવશું સરકારનો